नमस्कार विद्यार्थी मित्रों, तो आजनो आपनो लेक्चर नो आम तो आपणे यूनिट नंबर 6 ની અંદર આનુવંશિકતાના આણ્વીય આધારની અંદરનો આ છેલ્લો ટોપિક છે. પરંતુ આ ટોપિક થોડોક લંબાણપૂર્વક છે, તો આપણે એના બે ભાગ કરશું. આજે ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર એની થોડીક માહિતી વિશે અભ્યાસ કરીશું, અને હવે પછીના લેક્ચરમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ભાગ બેમાં એની પ્રક્રિયા જોશું. એટલે આપણે છેલ્લા બે લેક્ચર આ યુનિટના હશે. તો એમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એટલે શું? તો તમે ડીએનએ તો તમને ખ્યાલ છે, પણ આ ફિંગરપ્રિન્ટિંગ શબ્દ તમે સાંભળ્યો હશે. આપણે કહીએ ને આંગળીઓની છાપ, ફિંગરપ્રિન્ટ એટલે કે આંગળીઓની જે છાપ આપણે સામાન્ય રીતે એમ. તો આનો ઉપયોગ ઘણીવાર થતો હોય કે સામાન્ય રીતે તમે જુઓ તો ઘણી વખત પહેલાના સમયમાં, હાલમાં પણ ઘણી જગ્યાએ કોઈ વ્યક્તિઓ છે એને હાથના અંગૂઠા દ્વારા એને સિગ્નેચર કરવાની હોય ને અંગૂઠો મરાવતા. પછી પ્લસ એ આપણે આધાર કાર્ડ કઢાવવા જઈએ ત્યાં પણ આપણી આંગળીની છાપ કે અંગૂઠાની છાપ મૂકવામાં, અંગૂઠાની છાપ લેવામાં આવતી હોય. પછી એ જ રીતના જોઈએ તો કે ઈ આખી ફિંગરપ્રિન્ટની વાત થઈ એમ, કે ઘણી વખત છે એ કોઈ જગ્યાએ આપણે અંગૂઠો રાખતા હોય એમાં, હવે તો ખાસ કરી અને જો કોઈ આપણે નોકરીમાં કે એ જગ્યાએ જઈએ એમ તો એની અંદર પણ અત્યારે હવે છે એવા સાધન આવી ગયા કે જેના કારણે છે એ હાથ અંગૂઠાની છાપ કે આંગળીઓની છાપ દ્વારા છે કે એ જોવામાં આવતું હોય એમ. તો એ ફિંગરપ્રિન્ટની વાત થઈ, પણ અહીંયા આપણે એ ફિંગરપ્રિન્ટ તો ઠીક, પણ આપણે શેની વાત કરવાની છે? તો કે ડીએનએ ફિંગરપ્રિન્ટની. એમ ડીએનએ ફિંગરપ્રિન્ટની જો ખાલી ફિંગરપ્રિન્ટ કહીએ આપણે તો એ આપણને ખ્યાલ છે કે એ બધી વસ્તુમાં એનો ઉપયોગ થાય, કે સિગ્નેચર કરવા માટે કે કોઈ એવા કાર્ડ કઢાવવા, આધાર કાર્ડ જેવા કાર્ડ કઢાવવા માટે. પ્લસ આપણે જોઈએ તો આ ફિંગરપ્રિન્ટ કહીએ ને તો એ અત્યારના સમયમાં જ ઉપયોગી થાય એવું નહોતું, પરંતુ આપણે આદિમાનવ હતા ને એ સમયમાં પણ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થતો. તો કઈ રીતના? તો કે આપણને ખ્યાલ છે કે પહેલાંના આપણા જે આદિમાનવ હતા એ શિકાર કરી અને શિકાર કરેલા જે કંઈ પ્રાણીઓ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા એમ. તો હવે એ પ્રાણીઓને જ્યારે શોધવા જતા હોય તો ત્યારે શું કરે? તો કે એ જો કોઈ જંગલમાં એ પ્રાણીઓના ચિહ્ન, એના પગના જે નિશાન પડેલા હોય એ આધારિત ઓળખે કે આ કયું પ્રાણી છે એનું નિશાન ઓળખે, એની ફિંગરપ્રિન્ટ મીન્સ કે એમ, એટલે કે તો એનું નિશાન ઓળખે પગના, અને પછી એની પાછળ એ જે દિશામાં ગયો હોય એ દિશામાં એ શોધવા જાય. એટલે કે આ ઘણા સમય પહેલાં ફિંગરપ્રિન્ટિંગની તો શોધ થઈ ગઈ એમ, એટલે કે ખ્યાલ હતો એમ. પરંતુ આપણે ભણવાનું છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટ. હવે આ ડીએનએ ફિંગરપ્રિન્ટની આપણે વાત કરી તો સૌ પ્રથમ છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટ છે ને એની શોધ જો કોઈએ કરી હોય ને તો એ એલિક જેફિયસ નામના વૈજ્ઞાનિકે છે એ આ ડીએનએ ફિંગરપ્રિન્ટની શોધ કરી. હવે આ ડીએનએ ફિંગરપ્રિન્ટ એટલે શું? તો કે આમ તો જોઈએ ને તો દરેક આપણે જે આપણે કહીએ ને કે એ જે ડીએનએની અંદર આવેલી આ જે કાંઈ બેઝ ક્રમ કે એડેનિન થાઇમિન ગ્વાનિન સાઇટોસિન આ જે ક્રમાંક છે એ બધામાં કેવા હોય? તો કે થોડાક અલગ હોય. હવે આમ તો જોઈએ ને તો 99.9% તો ડીએનએનું બંધારણ છે એ બધામાં સરખું જ હોય. બેઝ જોડ કુલ જે ટોટલ બેઝ ક્રમ કેટલી હોય? તો કે બેઝ જોડ 3×10⁻⁹. આ બીજે બેઝ જોડ રહેલી છે આની અંદરથી કહીએ તો કે આ, અથવા તો આપણે કહીએ તો કે બેઝ પેર આવેલી હોય તો એ બેઝ પેર છે એની આધારે આ જે એટલું તો સરખું જ છે 99.9%. ખાલી છે એ 0.1%ની કેવી છે? તો કે ભિન્નતા. એટલે કે દરેક સજીવમાં ખાલી મનુષ્યમાં નહીં પણ દરેક સજીવમાં 0.1%ની છે એ ભિન્નતા છે, અલગતા હોય છે દરેક વ્યક્તિની અંદર. હવે એમ કહીએ કે આ જે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એનો ઉપયોગ, આ ડીએનએ ફિંગરપ્રિન્ટ છે તો કે આ આપણે એડિનોસાઇન થાઇમિન ગ્વાનોસિન એ જે ક્રમ છે ને એ દરેકમાં ભિન્ન છે, અલગ હોય એમ. તો કે આની અંદર જોઈએ તો કે એક વ્યક્તિમાં આવો છે તો બીજામાં આવો હોય. ગ્વાનો સાઇટોસિન થાઇમિન એડેનિન ગ્વાનિન
તો આનો જે આ ક્રમ છે એ કેવો હોય તો કે બધામાં અલગ અલગ હોય, એમાં ખાલી કેટલો તો કે 0.1 ભિન્નતા, કે જે આભારી છે કારણ કે એના આધારે તો આપણા બધાના જનીન છે અલગ અલગ છે. તમારું જનીન એ અલગ છે ને મારું જનીન પણ એના કારણે અલગ છે, થોડી થોડીક જે ભિન્નતાઓ છે એ પણ આભારી છે. હવે તો ડીએનએ સરખા કોના હોય તો કે મારું ડીએનએ કોના જેવું હોય તો કે મારા માતા પિતા જેવું, મારા માતા પિતાની જેવું, તમારું તમારા માતા પિતા જેવું. તો એની અંદરથી છે એ તમારું ડીએનએ બનતું હોય, મારા માતા પિતાની અંદરથી મારું ડીએનએ બનતું હોય, એમ એટલે કે જનીન બનતું હોય. હવે આપણે વાત કરીએ તો આપણે ભારતની અંદર આ ડીએનએ ફિંગરપ્રિન્ટ છે ને બે વૈજ્ઞાનિક તો ડૉક્ટર કશ્યપ અને ડૉક્ટર બીજો છે ડૉક્ટર લાલજી સિંઘ, આ ડૉક્ટર કશ્યપ અને ડૉક્ટર લાલજી સિંઘ દ્વારા છે એ આ જે ડીએનએ ફિંગરપ્રિન્ટની છે એ ભારતની અંદર તો એને ભારતની અંદર શરૂઆત કરી હતી. અને એ પણ ક્યાં કઈ જગ્યાએ તો કે એનું જે ડાયગ્નોસિસ સેન્ટર કહીએ ને તો એ ડાયગ્નોસિસ એટલે કે આ ડીએનએ ફિંગરપ્રિન્ટ માટેનું જે સેન્ટર કહીએ ને તો એ હૈદરાબાદમાં આવેલું છે. અને ત્યાં જગ્યાએ ડૉક્ટર કશ્યપ અને લાલજી સિંઘે છે એ સૌ પ્રથમ છે ડીએનએ ફિંગરપ્રિન્ટની શરૂ કરવાનું શરૂ કર્યું હતું આપણા ભારતની અંદર. અને આમ એની શોધ છે એલિક જેફરીએસે કરેલી હતી. તો હવે આપણે આ ડીએનએ ફિંગરપ્રિન્ટની વિશે છે એ અભ્યાસ કરીએ. હવે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે ને એમાં એક કઈ રીતના મેળવવામાં આવતી હોય એમ તો કે ઉદાહરણ તરીકે આ કોઈ ડીએનએ છે. હવે આ કોઈ આપણે કહીએ કે આ કોઈ ડીએનએની શૃંખલા છે. હવે આ ડીએનએની અંદર શું હોય તો કે એક એવો ભાગ હોય આપણે જોઈએ. આ ડીએનએ છે. હવે આ ડીએનએની અંદર એક એવો ભાગ હોય કાં તો ડીએનએની અંદર કોઈ એમ કહીએ તો કે આવી રીતના એક પુનરાવર્તિત ભાગ હોય. આ કેવો આને શું કહેવાય તો કે પુનરાવર્તિત ડીએનએ અથવા તો પુનરાવર્તિત જનીન. તો એક પુનરાવર્તિત એકનો એક ક્રમનો છે ડીએનએનો ક્રમ હોય એમાં શું હોય તો કે દાખલા તરીકે જો પુનરાવર્તિત ડીએનએ એટલે શું તો કે એ ટી જી સી એમ ક્રમ આવ્યો તો પાછો એ ટી જી સી એ ટી જી સી આવું એકનું એક વારંવાર રિવિઝન થયા કરે એ ટી જી સી એવો એક આની અંદર એક ક્રમ હોય. હવે એમાં જોયું તો કે ડીએનએમાં છે ને એક કોડિંગ ભાગ હોય અને એક નોન કોડિંગ ભાગ હોય. ઉદાહરણ તરીકે આને આપણે કહીએ તો કે નોન કોડિંગ કે આ કયો ભાગ છે તો કે નોન કોડિંગ અને આ વચ્ચેનો ભાગ કયો તો કે કોડિંગ. હવે આપણે આ જે છે એ આપણે નીચે લઈ લઈએ કે આ પહેલો ભાગ એ કયો થયો તો કે આ બધે કોડિંગ ભાગ ગણ્યો અને વચ્ચેના આ બધા તો કે એ કેવા તો કે કોડિંગ ભાગ. પછી આ આ ભાગ બધા છે પુનરાવર્તિત ટુકડા એ કેવા છે તો કે નોન કોડિંગ. હવે એ કોડિંગ અને નોન કોડિંગ હવે એમાં જુઓ ને તો આ બંને એમાં જે પુનરાવર્તિત ભાગ એટલે કે નોન કોડિંગનો ટુકડો, હવે આ નોન કોડિંગનો ટુકડો છે ને એના આધારિત તે ડીએનએ ફિંગરપ્રિન્ટ મેળવવામાં આવતી હોય. આ ભાગ આજે એમાં શું હોય તો કે એકના એક બેઝ ક્રમ હોય ને વારંવાર રિવિઝન થતા હોય તો એવો એક આ ડીએનએનો ભાગ છે ને એ વારંવાર રિવિઝન થતો હોય. હવે એ પુનરાવર્તિત ડીએનએ આપણે કહીએ ને કે આ આપણે આ કોડિંગ નોન કોડિંગ વાળું કાઢી નાખીએ, આપણે ઉપર નિર્દેશન એનું કરેલું છે એટલે કાંઈ જરૂરિયાત છે નહીં. હવે આ પુનરાવર્તિત જે ડીએનએ છે એ બે ભાગ પડે ને આને આધારે જાણવામાં આવે કેવા તો કે પુનરાવર્તિત ડીએનએ કે જેમાં શું હોય તો કે એકના એક બેઝ ક્રમ વારંવાર રિવિઝન થતા હોય. હવે આ આ જે પુનરાવર્તિત ડીએનએ આ એવા બધા ટુકડાઓ વચ્ચે વચ્ચે આવેલા છે અહીંયા છે અહીંયા છે એમ આપણે જાણવા માટે એવી રીતના આવેલા હોય આના આધારે છે એ આપણે જાણી શકીએ કે આ ડીએનએ ફિંગરપ્રિન્ટ મેળવી શકાય એને આધારે. જ્યારે એ પ્રક્રિયા હોય ત્યારે તમને ખ્યાલ આવશે કે ડીએનએ ફિંગરપ્રિન્ટ કઈ રીતના મેળવી શકાય. હવે આ પુનરાવર્તિત ડીએનએ છે ને એ જોવો ને તો તમે એ બે પ્રકારના હોય તો કે એક કેવા હોય તો કે મિનિ સેટેલાઇટ
અને એનો બીજો પ્રકાર છે એ કેવો છે તો કે માઇક્રો સેટેલાઇટ. ને જો તમે આ પુનરાવર્તિત ડીએનએ નું બીજું નામ આપો ને કે આ પુનરાવર્તિત ડીએનએ તો એને ખાલી છે ને સેટેલાઇટ કહેવાય. એ ભાગને શું કહેવાય? આ ભાગને તો કે સેટેલાઇટ વાળો ભાગ. તો હવે એ જે પુનરાવર્તિત ડીએનએ એ બે પ્રકારના ભાગ પાડે તો કે મિનિ સેટેલાઇટ ને માઇક્રો સેટેલાઇટ. હવે મિનિ સેટેલાઇટ એટલે શું? તો કે માઇક્રોથી થોડુંક મોટું હોય એવું આપણે મિનિ સેટેલાઇટ કહેતા હોય કે માઇક્રો ભાગ હોય સૂક્ષ્મથી થોડુંક મોટું. તો અહીંયા દાખલા તરીકે એમ આવ્યું હોય એ ટી જી સી એવા ક્રમ બધા આવેલા હોય તો એ ટી જી સી એવો મોટો કોઈ આખો થોડીક મોટો ભાગ હોય તો અહીંયા માઇક્રો એનથી નાનો કેવો? તો કે એ ટી એવા નાના નાના ટુકડાઓનો ભાગ હોય તો એ માઇક્રો અને મિનિ એ પુનરાવર્તિત ડીએનએ કે જે ડીએનએ ફિંગરપ્રિન્ટ લઈએ ત્યારે શું કરવાનું? તો કે સૌ પ્રથમ છે એ ડીએનએની અંદરથી આવા જે પુનરાવર્તિત ભાગ આવેલા હોય એ પુનરાવર્તિત આવા વચ્ચે વચ્ચે ભાગ હોય એ પુનરાવર્તિત ભાગને શું કહેવાય? તો કે સેટેલાઇટ કહેવામાં આવે છે. અને સેટેલાઇટ છે એ મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ બે પ્રકારના હોય. એમાં માઇક્રો સેટેલાઇટ મિની સેટેલાઇટ એટલે કે એ ટી જી સી એવો એકનો એક નાઇટ્રોજન બેઝનો જે ક્રમ હોય વારંવાર એમાં પુનરાવર્તિત થતો હોય આવતો હોય એમ. તો આપણે આ ડીએનએ ફિંગરપ્રિન્ટ હોય ને એમાં ફક્ત આ મિનિ સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. માઇક્રો સેટેલાઇટનો આમાં કાંઈ ઉપયોગ નથી. આ મિનિ સેટેલાઇટનો એની અંદર ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે છે એ આપણે જોઈએ તો કે આ મિનિ સેટેલાઇટ નો ઉપયોગ કરવામાં આવે તો હવે સૌ પ્રથમ છે ને એ આ ભાગ ડીએનએમાં હોય ને તો એને કાપવા માટે છે ને એક પદ્ધતિનો ઉપયોગ થાય. તો એ પદ્ધતિ એટલે કે એને કયો ને તો કે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કે જેને શું કરવામાં આવે તો કે આ મિનિ સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ એ જે ભાગ છે એમાંથી આ વારંવાર પુનરાવર્તિત ભાગ થતો હોય એ ભાગને વચ્ચેથી તમે કાપો છો તો એ ડીએનએમાં એ ભાગ છે તો એ સૌ પ્રથમ એ ભાગને કાપવા માટે છે એને એનાથી અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન કે જેના મદદથી કે અથવા તો એને કંઈક બીજું પણ કહેવાય કે ડેન્સિટી ગ્રેડિએશન સેન્ટ્રીફ્યુગેશન ડેન્સિટી ગ્રેડિએશન આધારિત. એટલે શું થાય તો કે હવે આવું એક સેન્ટ્રીફ્યુગેશન મશીનમાં આ કોષનો કોઈ ભાગ છે તો આમ તો આ સેમ્પલ ડીએનએ અને આ જે છે એ ઘણી જગ્યાએથી તમે લઈ શકો. આપણે ચામડીના કોષમાંથી, આપણા રુધિરમાંથી, આપણા વાળમાંથી, આપણા ત્વચામાંથી કોઈ પણ જગ્યાએથી છે એની અંદરથી આ જે પુનરાવર્તિત ભાગમાં આવું કરવામાં આવે તો સરખા તે છે એ મળશે. ગમે તે જગ્યાએથી આ પુનરાવર્તિત જે મિનિ સેટેલાઇટ ભાગ છે એ સરખો જ મળશે. તો એની અંદર છે આવું સેન્ટ્રીફ્યુગેશન મશીન હશે કે જે આપણે કહીએ ને તો એક ઓલો મિક્સર લાઈક એની અંદર આ નાખવામાં આવે છે. એટલે આની અંદરથી છે એ આવી રીતના આખું ડીએનએ અલગ થશે અને એમાંથી છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટ મેળવવામાં આવતી હોય છે. હવે આપણે જોઈએ તો કે એક ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર છે ને એક શબ્દ આવશે એને કહીએ ને તો કે પોલિમોર્ફિઝમ. આ પોલિમોર્ફિઝમ શબ્દ આવશે. એ પોલિમોર્ફિઝમ એટલે શું? તો કે પોલી એટલે કે ઘણા બધા, પોલી એટલે કે ઘણા, ઘણી બધી સંખ્યામાં એમ, અને મોર્ફિઝમ એટલે કે લક્ષણો. હવે એટલે કે ઘણા, પોલિમોર્ફિઝમ એટલે કે ઘણા બધા એવા લક્ષણો. તો આ પોલિમોર્ફિઝમ હોય ને દરેક વ્યક્તિમાં અલગ હોય અને અલગ અલગ લક્ષણો એમ. તો હવે એમાં વાત કરીએ ને તો આપણે ડીએનએમાં છે ને આ કોડિંગ શૃંખલા કહીએ ને તો કે નોન કોડિંગ અને કોડિંગ શૃંખલા આ બંને આમાં હોય. તો આ કોડિંગ શૃંખલા કહો ને તો એ બધી હંમેશા પ્રોટીન માટે સંકેત કરતી હોય, પ્રોટીન બનાવતી હોય એમ કે પ્રોટીન માટે આ સંકેત કરતી હોય એટલે પ્રોટીન બનાવે. હવે જો આમ કહીએ ને તો કે આ પોલિમોર્ફિઝમ છે ને એ આમ તો જોઈએ ને તો આપણે એટલે કે બધે દરેકે દરેક વ્યક્તિમાં છે ને એક અલગ પ્રકારની બહુરૂપકતા હોય કે આ જે ક્રમ છે ને એ અલગ અલગ હોય, આ પુનરાવર્તિત ક્રમ હોય ને એમાં થોડીક અલગ અલગતા હોય છે એમ. અને એના ડીએનએ ફિંગરપ્રિન્ટ લેવામાં આવતી હોય છે. તો હવે દાખલા તરીકે આપણે આમાં છે ને એ આ કોડિંગ શૃંખલા છે ને પ્રોટીન સંશ્લેષણ અને આ પોલિમોર્ફિઝમ, સોરી પહેલાં તો એમ કહીએ તો કે પોલિમોર્ફિઝમ છે ને એ વિકૃતિના કારણે છે ને એ આવે એમ. તો કે હવે વિકૃતિ એટલે આપણે પાંચમા યુનિટમાં જોયું કે વિકૃતિ એટલે કે ડીએનએ જનીનમાં કે કાંઈ ખામી કે એમ હોય તો એમ.
તો અથવા તો એમ કહીએ કે ખંડ વધતો હોય કે ઉમેરાતો હોય ને એમ. હવે આ પોલિમોર્ફિઝમ છે એ પણ વિકૃતિના કારણે જ આવે છે, પણ છતાં એ મનુષ્યમાં છે ને એવું કંઈ નુકસાનકારક નથી. તો હવે એ જોઈએ કે કેમ, તો કે જો કોલિંગ શૃંખલામાં છે ને એ જો વિકૃતિ આવે ને તો છે ને એ વ્યક્તિમાં ખામી ઉદ્ભવે છે. તો એ બાહ્ય રીતે સ્વરૂપમાં એ દેખાઈ આવે છે એના બાહ્ય લક્ષણમાં. કેમ, તો કે આ કોડિંગ શૃંખલા છે ને એ પ્રોટીનનું સંકેતન કરે છે, જે નોન કોડિંગ છે ને કોઈ પ્રોટીન સંશ્લેષણ માટે નથી, એ કાંઈ કોઈ પ્રોટીન સંશ્લેષણનું સંકેત પણ કરતા નથી. તો એટલા માટે છે આમાં થોડાક પ્રકારની અલગતા ભિન્નતાઓ છે એ નોન કોડિંગમાં ઉતરી આવે, તો એના કારણે છે એ કાંઈ એવી વિકૃતિ કોઈ એવી કોઈ બાહ્ય સ્વરૂપમાં દેખાતી નથી, અને એના કારણે કાંઈ એવી વિકૃતિથી કાંઈ નુકસાન અને એવું વધારે પડતું કોઈ વ્યક્તિને થતું નથી એમ. તો એ છે એ પોલિમોર્ફિઝમ, એટલે કે બધાની અંદર જે અલગતા આવે એના વિશે છે એ વાત કરી. હવે આપણે જોઈએ ને તો કે આ મિની સેટેલાઇટ છે ને એને આની અંદર છે ને આ મિની સેટેલાઇટ લેવામાં આવીને એનું VNTR બીજું નામ આપવામાં આવેલું છે. VNTR એટલે કે વેરિયેબલ નંબર વેન VNTR એટલે કે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ એટલે કે એવો એક ભાગ કે જે વારંવાર પુનરાવર્તિત થતો હોય, કે જે દરેક આ વેન્ટર છે ને VNTR એ દરેકમાં અલગ અલગ પ્રકારનો હોય ને એના આધારે છે એ ઓળખી શકાય. તો VNTR એટલે કે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, જોજો રેન્ડમ નહીં ટેન્ડમ રિપીટ્સ, તો એને આધારે છે એ આના આધારે ઓળખી શકાતો હોય. અને આ મિની સેટેલાઇટનો પણ આપણે આ DNA ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ એની થોડીક બેઝિક માહિતી આજે આપીએ જેથી કરીને કાલે પ્રક્રિયા સરળ બને. તો આમાં ખાસ શું યાદ રાખવાનું, તો કે એક તો 99.9% સરખી હોય, 0.1% જ ખાલી ભિન્નતાઓ હોય. એમાં જોઈએ તો કે એલિક જેફરીએસે એની શોધ કરી, ડૉક્ટર કશ્યપ અને ડૉક્ટર લાલજી કે જેણે છે એ ભારતની અંદર એની શરૂઆત કરી હતી DNA ફિંગરપ્રિન્ટની. આવું એક નીટની એમ નીટમાં છે એ પૂછાતું હોય ને એને છે એના માટેનું ડાયગ્નોસિસ સેન્ટર ક્યાં આવેલું છે ભારતમાં, તો કે હૈદરાબાદમાં આવેલું છે. હવે પોલિમોર્ફિઝમ એટલે કે એ જે DNAની અંદરનો જે પુનરાવર્તિત જે ક્રમ આવેલો છે એ વારંવાર રિવિઝન થાય એ પણ બધામાં કેવો હોય, તો કે અલગ અલગ હોય એમ. તો એ છે એ પોલિમોર્ફિઝમ. હવે જોઈએ તો કે એમાં કોડિંગ અને નોન કોડિંગ શૃંખલા હોય. કોડિંગ શૃંખલા જે કહીએ તો એ પ્રોટીન સંશ્લેષણ માટે છે. આ પોલિમોર્ફિઝમ છે ને ખાસ કરી અને વિકૃતિના કારણે છે એ ઉદ્ભવે છે, અને એના કારણે જુઓ તો કે કોડિંગ શૃંખલા છે એમાં જો વિકૃતિ આવે તો બાહ્ય રીતે દેખાય, પણ નોન કોડિંગમાં આવે તો દેખાતી નથી, કે જે પોલિમોર્ફિઝમ એને કહી શકો એમ. હવે એમાં જોઈએ તો કે પુનરાવર્તિત એક ક્રમ આવેલો હોય DNA એમાંથી છે એ આપણે DNA ફિંગરપ્રિન્ટ મેળવવામાં. આ જે છે એ દરેક વ્યક્તિમાં કેવો હોય, તો કે અલગ અલગ હોય છે. હવે આ પુનરાવર્તિત DNA છે એને બીજું સેટેલાઇટ DNA પણ કહેવામાં આવે છે, અથવા તો સેટેલાઇટ જનીન પણ તમે કહી શકો. હવે એ કેવો હોય, તો કે એકનો એક ક્રમ, એ ઉદાહરણ આપ્યું ATGC એવો પણ હોઈ શકે એમ. તો કોઈ પણ ક્રમ એમ, તો એ બધામાં અલગ અલગ હોય એમ. કોઈ બીજી વ્યક્તિ છે તો કે એમાં GC એવો પણ ક્રમ હોય, પછી GCTA આવો પણ હોય બીજી અલગ અલગ વ્યક્તિમાં એમ. તો હવે એ હંમેશા પુનરાવર્તિત DNAનો બે હોય, એક માઇક્રો સેટેલાઇટ હોય અને એક મિની સેટેલાઇટ. એમાં ખાસ આપણે મિની સેટેલાઇટનો ઉપયોગ કરવાનો હોય, જે ATGC એવી રીતના છે એ ગોઠવાયેલો હોય. અને DNAમાંથી આ ખંડને અલગ કરવા માટે સૌપ્રથમ પહેલાં તો જોઈએ તો કે સેન્ટ્રીફ્યુગેશન અથવા તો ડેન્સિટી ગ્રેડિએશન સેન્ટ્રીફ્યુગેશન જે સાધન છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આપણે જોઈએ તો કે આનો ઉપયોગ ક્યાં થાય એના વિશે પણ વાત કરી લઈએ. એક પ્રક્રિયા આપણી બાકી રહેશે. આ DNA ફિંગરપ્રિન્ટ છે એનો ઉપયોગ ક્યાં થતો હોય, તો કે DNA ફિંગરપ્રિન્ટમાં ઘણી વખત તો તમે ક્રાઇમ પેટ્રોલમાં જોઈએ કે કોઈ વ્યક્તિ છે એનું ખૂન કરી નાખે છે. તો હવે જે વ્યક્તિ એનું ખૂન કર્યું છે એના વાળનો કોઈ સેમ્પલ પીડ્યો છે ત્યાં, એનું રુધિર કાંઈ નું થોડોક સેમ્પલ પીડ્યો છે, કે શરીર કોઈ પણ ભાગ તૂટી નીચે એના કાંઈ વાયગાથી નીચે પડ્યો છે, તો હવે એનો કોઈ પણ એ ભાગ જશે, જે ફોરેન્સિક લેબવાળા હોય એ ભાગને જોશે કે આ ખૂન કોણે કર્યું એમ. તો બે ત્રણ વ્યક્તિઓ હશે કે આપણને શક હશે કે આ જ વ્યક્તિઓએ આ બે ત્રણમાંથી કોઈ એક વ્યક્તિ એનું ખૂન કરેલું
છે તો હવે શું કરવાનું તો કે ફોરેન્સિક લેબમાં ફોરેન્સિક લેબ એટલે કે જ્યાં એની છે એ સંપૂર્ણ જાંચ થતી હોય કે જેમાં આમ જોઈએ તો કે માતૃપિતૃ નક્કી કરે એવા કંઈ પ્રશ્નો હોય તો એનો ઉકેલ લાવે અને આવું ખૂન કેવું થયું હોય તો એનું નિરાકરણ લાવી શકે જે આ ડીએનએ ફિંગરપ્રિન્ટ ત્યાં કરી શકે હવે એ ફોરેન્સિક લેબની અંદર એની જાંચ કરવામાં આવે જોવામાં આવે એનો વાળનો કોસ્ટ લે એમાં એ જે દરેક વ્યક્તિઓ જેના ઉપર શક હોય એના દરેકના વાળની અંદરનો ડીએનએ જોવે અથવા તો રુધિરનો સેમ્પલ મળ્યો હોય તો એનો ડીએનએ જોવે હા એનો જે કંઈ જે જગ્યાએ ખૂન થયું ત્યાંથી કોઈ વાળ કે લોહીનું સેમ્પલ મળ્યું તો એનું ડીએનએ ટેસ્ટ કરશે એ ટેસ્ટ કરી અને જે વ્યક્તિનું એ સરખાવશે કે આ કોની સાથે મેચ થાય તો એનાથી ખ્યાલ આવશે કે આ રિયલી આ વ્યક્તિનું ખૂન એણે કરેલું છે તો એવા કોઈ પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય અને બીજું તો કે માતૃપિતૃને નક્કી કરી શકાય જ્યારે કોઈ એક પુત્ર માટે બે વ્યક્તિ કહેતા હોય કે અમારું બાળક છે તો એ બધાને ડીએનએ ટેસ્ટ કરી અને આપણે છે એ ખ્યાલ મેળવી શકે કેમ તો કે એ વ્યક્તિ જેનો પુત્ર હશે એનું અને એ વ્યક્તિનું ડીએનએ છે એ સરખું હશે તો એવા પ્રશ્ન છે એનું સોલ્યુશન છે એ લાવી શકો ઉદાહરણ તરીકે ઘણી વખત છે દાખલા તરીકે એવું કોઈ બન્યું કે જ્યારે છે એ કોઈ આકાશમાંથી વિમાન છે ક્રેશ તૂટ્યું હવે એ દરમિયાન છે એ ઘણા બધા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હવે એના છે એ શરીરના ખૂબ સૂક્ષ્મ ટુકડા થઈ ગયા એના કારણે ખબર નથી કે આ કોનું બાળક છે આ કોના ઘરનું વ્યક્તિ છે કોના ફેમિલીનું છે તો હવે એ બધા ફેમિલીના વ્યક્તિ આવશે તો એનું ડીએનએ ટેસ્ટ કરશે અને જે જે એ જગ્યા ઉપરથી જેના કાંઈ શરીરના બોડીના કાંઈ પાસ મળ્યા તો એનું ડીએનએ ટેસ્ટ કરશે અને જાણી શકાશે કે આ ફેમિલી મેમ્બરનું આ વ્યક્તિ છે એ આમાં મૃત્યુ પામ્યું છે તો એવા પણ પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવી શકાય ડીએનએ ફિંગરપ્રિન્ટ દ્વારા હવે જ્યારે આ ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એ આપણે કહીએ કે કોઈ આ માતા પિતા છે એ માતા પિતાનું બાળકનું ડીએનએ છે આ બંને મેચ થઈ તો આની અંદર છે એ આ પુનરાવર્તિતનો જે ક્રમ જ્યારે મેળવવામાં આવે છે ને એ આની સાથે ઘણો બધો છે એ મેચ થતો હોય એના માતા પિતાના ડીએનએ સાથે જ્યારે કોઈ અલગ વ્યક્તિ હોય તો એનું ડીએનએ આનાથી છે એ અલગ પડતું હોય છે હવે એમ કહીએ કે આ કોઈ એક વસ્તી છે એમ કે એક કોઈ ફેમિલી છે એની અંદરના આ બધા માણસો છે હવે આ બધા માણસો છે એક કોઈ એક વસ્તી છે એમ ગણો તમે આ એમ હવે આ બંનેને છે એ બંને વચ્ચે મેરેજ કરવામાં આવે છે તો હવે આ બંનેનું જે બાળક છે એ સરખું હશે હવે આ કોઈ બીજી વસ્તી છે એમ બીજી જગ્યાની એમ માણસની તો આના દાખલા તરીકે આના બધા વ્યક્તિઓ છે આપણે એને અલગ આકારથી નિર્દેશિત કરીએ હવે આ જે વ્યક્તિ છે એ અને આ વ્યક્તિ આનું ડીએનએ કોના જેવું હશે કે આ એના માતા દાખલા તરીકે આ માતા છે આ પિતા છે તો આ બંનેનું મળતું આવતું હોય આનું ડીએનએ હવે એનું જે આની સાથે લગ્ન કરશે તો હવે એનો કોઈ પુત્ર છે એ જન્મ લે તો એનું ડીએનએ એ આ બંનેને મળતું આવતું હોય તો એ રીતના છે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એ લેવામાં આવતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ કાલે આપણે આખી આ પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો